નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 પ્રાણીઓમાં પોષણ ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ આ વિડીયો સુધી પૂરો જોશો તેમજ વિડીયોને લાઈક જરૂર કરજો. મિત્રો, આ ઉપરાંત અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયો છે એના માટેનું જે પ્લેલિસ્ટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, આપ ત્યાંથી જોઈ લેશો. તો ચાલો જોઈએ આજનો વિડીયો. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. એ તો મિત્રો, અહીંયા 5 ખાલી જગ્યા આપેલી છે, એમાં આપણે મનુષ્યના પોષણ માટેના મુખ્ય તબક્કા છે એ લખવાના છે. તો જોઈએ આ ખાલી જગ્યામાં આવશે અંતગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળત્યાગ. બી, ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, તો એમાં આવશે યકૃત. સી, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસોનો સ્ત્રાવ કરે છે જે ખોરાક પર કાર્ય કરે છે, તેમાં આવશે પાચક. ડી, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને ખાલી જગ્યા કહે છે, તેમાં આવશે રસાંકુરો. ઈ, અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે, તેમાં આવશે અન્નધાની. પ્રશ્ન 2, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો. એ, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, તો આ વિધાન છે ખોટું છે એટલે એમાં આવશે એફ. બી, જીભ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે, તો આ વિધાન સાચું હોવાથી એમાં આવશે ટી. સી, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે, તો આ વિધાન સાચું હોવાથી એમાં આવશે ટી. ડી, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે, તો આ વિધાન પણ સાચું છે એટલે એમાં આવશે ટી. પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરો. એ, લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે, તેના વિકલ્પ આપેલા છે 1, જઠર, 2, મો, 3, નાનું આંતરડું, 4, મોટું આંતરડું. તો જવાબ આવશે વિકલ્પ 3, નાનું આંતરડું. બી, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે, વિકલ્પો જોઈએ 1, જઠર, 2, અન્નળી, 3, નાનું આંતરડું, 4, મોટું આંતરડું. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ 4, મોટું આંતરડું. પ્રશ્ન 4, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. જવાબ, અહીંયા કોલમ 1 ખોરાકના ઘટકો છે અને કોલમ 2માં આપણે સીધા જવાબ લખશું કે જે પાચનની પેદાશો છે. કાર્બોદિત, તેમાં આવશે શર્કરા. પ્રોટીન, તેમાં આવશે એમિનો એસિડ. ચરબી, તેમાં આવશે ફેટી એસિડ અને ગ્લિસરોલ. પ્રશ્ન 5, રસાંકુરો એટલે શું, તેનું સ્થાન અને કાર્ય જણાવો. જવાબ, તો સૌ પ્રથમ જોઈએ રસાંકુરો. નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારોની સંખ્યામાં આંગળીઓ જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે જેને રસાંકુરો કહે છે. સ્થાન, નાના આંતરડાની અંદરની દિવાલમાં. કાર્ય, રસાંકુરો પાચન થયેલા ખોરાકની શોષણ કરવાની સપાટીમાં વધારો કરે છે જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે. પ્રશ્ન 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે, ખોરાકના ક્યાં ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે. જવાબ, પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં સંગ્રહ પામે છે, તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે. પ્રશ્ન 7, એવા કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળના પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી, શા માટે? જવાબ, ઘાસમાં રહેલ કાર્બોદિત ઘટક સેલ્યુલોઝનું પાચન વાગોળના પ્રાણીઓ કરી શકે છે પરંતુ મનુષ્ય તેનું પાચન કરી શકતા નથી, કારણ કે વાગોળના પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના હોય છે જેને અધ્યાંત્ર કહે છે,
અહીં સેલ્યુલોઝનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા આવેલા હોય છે, જે મનુષ્યમાં આવેલ હોતા નથી. પ્રશ્ન 8. આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? જવાબ: ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવું પડતું નથી, તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે. ગ્લુકોઝ રુધિરમાં ભળી શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે, જેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. પ્રશ્ન 9. આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે? 1. ખોરાકનું શોષણ, તેમાં આવશે નાનું આંતરડું. 2. ખોરાકને ચાવવાની ક્રિયા, તેમાં આવશે મુખગુહા. 3. બેક્ટેરિયાને મારવાની ક્રિયા, તેમાં આવશે જઠર. 4. ખોરાકનું સંપૂર્ણ દહન, તેમાં આવશે નાનું આંતરડું. 5. મળ નિર્માણ, તેમાં આવશે મોટું આંતરડું. પ્રશ્ન 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો. જવાબ: સૌપ્રથમ જોઈએ સામ્યતા. બંને ખોરાક ગ્રહણ કરે છે. પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે અને અપાચિત ખોરાકનો શરીરમાંથી નિકાલ કરે છે. હવે જોઈએ જુદાપણું. અમીબા એક કોષી પ્રાણી છે. તેને મનુષ્યની જેમ સુવિકસિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચનતંત્ર હોતું નથી. પ્રશ્ન 11. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. જવાબ: કોલમ 1 અને એની સામે કોલમ 2માં આપણે સીધા જવાબ જ લખીશું. એ લાળ ગ્રંથિ, તેમાં આવશે 3 લાળ રસનો સ્ત્રાવ. બી જઠર, તેની સામે આવશે 4 એસિડનો સ્ત્રાવ. સી યકૃત, તેની સામે આવશે 1 પિત્તરસનો સ્ત્રાવ. ડી મળાશય, તેની સામે આવશે 7 મળનો ત્યાગ. ઈ નાનું આંતરડું, તેની સામે આવશે 5 પાચન પૂર્ણ થાય છે. એફ મોટું આંતરડું, તેની સામે આવશે 2 અપાચિત ખોરાકનો સંગ્રહ. પ્રશ્ન 12. પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો. જવાબ: અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે આપણને મનુષ્યનું પાચનતંત્ર છે એ આપેલું છે. જોયો એમાં નામ નિર્દેશન, તો તમારે છે આ રીતે એમાં નામ નિર્દેશન છે કરી દેવાનું છે. ઓકે. પ્રશ્ન 13. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. જવાબ: ના, આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ નહીં. કારણ કે ઘાસમાં સેલ્યુલોઝ હોય છે, જેનું પાચન મનુષ્ય કરી શકતા નથી. વળી આવા પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન, ખનિજ ક્ષારો અને સેલ્યુલોઝ થોડા પ્રમાણમાં મળે છે. ખોરાકના બધા જ ઘટકો મળી રહેતા નથી, જેવા કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી, જેના વગર જીવવું અશક્ય છે. ઓકે મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી મારા વિડીયો આપને મળતા રહે. આભાર. ફરી મળીશું.